મોરબા બેઠક પર કોંગ્રેસે હીરા જોટવાણી મેદાને ઉતાર્યા છે અને ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાની સામે કોંગ્રેસે હીરા જોટવાને ટિકિટ આપી છે. ત્યારે વીટીવી ન્યૂઝે કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવા સાથે ખાસ ચર્ચા કરી. આ વાતચીતમાં હીરા જોટવાએ જૂનાગઢ બેઠક પર જ્ઞાતિ ફેક્ટર ભાજપમાં તરફેણમાં નહીં રહે તેવો દાવો કર્યો. હીરા જોટવાએ એમ પણ કહ્યું કે ભાજપના સાંસદની કામગીરીથી જૂનાગઢના લોકો નારાજ છે ત્યારે જૂનાગઢ જિલ્લાની પ્રજા બદલાવ ઇચ્છી રહી છે. કોંગ્રેસની અંદર પણ જે સીટો ગુજવાયેલી હતી અને ક્યાંક ને ક્યાંક જે સીટો ઉપર તેઓ નિર્ણય નહોતા લઈ શકતા એવી આજે ત્રણ સીટોની જાહેરાત કરી છે. ત્યારે વાત કરીએ જૂનાગઢ સીટની, તો જે જૂનાગઢ સીટ ઉપર હીરાભાઈ જોટવા કે જેઓને આજે જાહેર કર્યા છે, ત્યારે આપણી સાથે હીરાભાઈ છે, એમની સાથે જ આપણે સીધી વાત કરીએ. હીરાભાઈ, પહેલી વાત તો ઈ કે આપ ની જે જીતવાની રણનીતિ છે એ રણનીતિ કેવી રહેશે? હા, જીતવા માટે આપને એક ખ્યાલ છે કે હજુ જાહેરનામું બહાર નથી પડ્યું. જાહેરનામું બહાર પડતું હોય ત્યારે કોંગ્રેસ જાહેર કરતી હોય. આ વખત કોંગ્રેસ રેગ્યુલર સમય ઉપર છે એટલે મને રેગ્યુલર સમય ઉપર ટિકિટ જાહેર થઈ. સાથે સાથે જીતવા માટે જયારે આ વિસ્તારની પ્રજા લડતી હોય સાથે સાથે તમામ જ્ઞાતિઓ પણ મેદાનમાં આવી ગઈ છે, તમામ જ્ઞાતિઓ. એટલે મને ચોક્કસ વિશ્વાસ છે જીત માટેનો કે આ સીટ હું જીતવાનો છું. બીજી વાત કરીએ તો જે જૂનાગઢ સીટ છે એ જ્ઞાતિ સમીકરણ ઉપર લડાતી સીટ છે, ત્યારે આ સીટ ઉપર કોળી સમાજનું પ્રભુત્વ છે અને સામે બે ટ્રમથી ચૂંટાતા આવતા કોળી સમાજના ઉમેદવાર છે, શું કહો છો આપ? સાચી વાત છે આપણી કે 17,89,000 મતદારો છે, મતે 3,00,000 કોળી સમાજના મતદારો છે, પણ બાકીના 15,00,000 મતદારો છે હું સર્વ સમાજનો ઉમેદવાર છું, 18 વર્ણનો ઉમેદવાર છું. અને કોળી સમાજની વાત કરીએ તો પણ અમારા વરિષ્ઠ આગેવાન પૂંજાભાઈ વંશ, ચંદ્રિકાબેન ચુડાસમા, બાબુભાઈ વાજા, અમારા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, આ બધા જ કોંગ્રેસનું કામ કરે છે. એટલે મેજોરિટી કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજ આ વખતે કોંગ્રેસ તરફ જ એનો મૂળ છે. એટલે તમામ પ્રજાઓએ નક્કી કર્યું કે હીરાભાઈને જીતાડવા છે, એટલે હીરાભાઈ સીટ અને જીત બાકી છે. બીજી વાત કરીએ તો ધારાસભામાં આપની હાર થઈ હતી, શું કહો? હાર અને જીત છે એ રાજકારણમાં હંમેશા માટે રહેતી હોય, પણ હું એમ કહીશ કે મારો આ જન્મસ્થળ અને કર્મસ્થળથી 52 કિલોમીટર દૂર પછી 52,000 મતો મને મળ્યા. માત્ર 2105 મતોના ફેરથી હું હાર્યો છું. મેં રણમાં ખેતી કરી છે, આજે પણ એ રણમાંથી જે ખેતી છે ને એના પરિપાક અને ફળ રૂપે કેશોદની જનતા છે ને એ સૌથી વધારે કામ કરવાની છે. એટલે વાયવું હોય એ ઉગે. ગીતામાં હું ધાર્મિક માણસ, રાજકીય માણસ કરતા ધાર્મિક માણસ વધારે છું, અને ગીતાનો એક સંદેશ છે કે કામ કરતો જા, હાક મારતો જા, અને કામ કરેલું ફોગટ જતું નથી. મેં જે કામ કેશોદમાં કર્યું ને એ હવે ઉગશે. અને ગીતા છે એમનો એક સંદેશ છે માનવતાનો, કે માનવતાવાદમાં માનું છું હું. ઈષ્ટદેવ ભગવાન કૃષ્ણનો વંશજ છું અને એ ગીતામાં જીવ સૃષ્ટિનું ધ્યાન રાખવામાં આવ્યું, એટલે તમામ માનવનું તો હોય જ, અને આ 17,89,000 બધા માનવ છે અને એ મારા માટે લડવાના છે. વાત કરી હીરાભાઈની, તો હીરાભાઈ નું કેવું છે કે મેં રણમાં પણ ખેતી કરી છે અને મેં જે વાવ્યું છે એ ઉગી નીકળશે, ત્યારે જોવાનું એ રહેશે કે જે જૂનાગઢ બેઠક ઉપરનો જે જંગ છે, ક્યાંક ને ક્યાંક જ્ઞાતિ સમીકરણો ઉપર લડાતી આ બેઠક છે, ત્યારે આગામી દિવસોમાં હીરાભાઈ ની જે વાત છે કે વાવેલું ઉગશે કે નહીં એ જોવાનું રહેશે. બિપિન પંડ્યા, વીટીવી, જૂનાગઢ.